મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી પર વડોદરા શહેર પોલીસ વિભાગ કી ઓર સે લોકો કો સૂદખોરો કે આતંક સે બચાને કે આશય સે લોક દરબાર કા આયોજન કરવાયા ગયા થા, જિસકે તહેત બડી તાદાદ મે વડોદરા કે નાગરિક વહાં પર મૌજૂદ રહે થે। વડોદરા શહેર પોલીસ વિભાગ જનતા કે લીએ સદૈવ કાર્યરત રહેતી હૈ। તબ સૂદખોરો કે આતંક મે સે જનતા કો બચાને કે આશય સે આજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કી ટેકનોલોજી ફેકલ્ટી પર વડોદરા શહેર પોલીસ વિભાગ ને લોક દરબાર કા આયોજન કરવાયા થા ઓર સાથી વડોદરા કી જનતા કો ઇસ લોક દરબાર મે ઉપસ્થિત રહેને કા નિમંત્રણ દિયા થા। ઇસ કાર્યક્રમ મે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર વિશેષ તોર પર મૌજૂદ રહે થે। સાથી સરકારી બેંકો કે અધિકારીઓ ને ભી વહાં પર મૌજૂદ રહેકર લોકો કો લોન સમેત કી કઈ જાણકારીયા મુહૈયા કરવાઈ થી। वैसे इस लोक दरबार में पानीगेट इलाके के एक नागरिक की ओर से पुलिस शिकायत ना लेती होने की पेशकश की गई थी। ये सुनने के बाद पुलिस विभाग एक्शन में आया था और अधिक पुलिस कमिश्नर डॉक्टर लीना पाटिल ने इस मामले में उस नागरिक की सहाय रूप बनने की बात और साथ ही ऐसे पुलिस ऑफिसर पर कड़े कदम उठाने की बात साझा की थी। मैंने छला बे वर्ष से अपने आप प्रकार नु एक अभियान छेड़ी छे इलीगल मनी लॉन्ड्रिंग एक्टिविटी ऊपर संपूर्ण नियंत्रण लावा माटे। આજના કાર્યક્રમના હેતુ બે છે, એક રાષ્ટ્રીયકૃત બેંક અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જે જુદા જુદા લોન સ્કીમ અંગે નાગરિકોને જાણકારી પૂરી પાડવાનું અને બીજું શહેરમાં અગર કોઈ પણ પ્રકારની ઇલીગલ મની લેન્ડિંગ એક્ટિવિટી સક્રિય હોય તો એવા કિસ્સાઓમાં અમને હેલ્પ ડેસ્કના માધ્યમથી ઓન ધી સ્પોટ એફઆઈઆર નોંધીને ઇન્વેસ્ટિગેશન કરવા માટેનું એક ફેસિલિટેશનનો પ્રયાસ છે। આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા, કેટલાક વિક્ટિમ્સ હેલ્પ ડેસ્કનું પણ મદદ લેશે અને તમારા માધ્યમથી આપણા શહેરજનોને કહેવા માંગીએ છીએ કે આ વન ઓફ ઇવેન્ટ નથી, જ્યારે પણ લોકોને જરૂર પડે 24/7/365 ડેઝ આપણે પોલીસ સ્ટેશન્સને અપ્રોચ કરી શકશો, મને અપ્રોચ કરી શકશો। એવા કિસ્સામાં આપણે મળીને ઇલીગલ મની લેન્ડિંગ એક્ટિવિટીઝને અંત લાવીએ અને એમને ક્યારે શોષણ કરવાની તક ના આપીએ। બનાવ એવો છે કે હું 2015ની સાલમાં રાજપીપળા શહેર ખાતે રહેતો હતો, જે તે સમયે ત્યાં આગળ ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતા એક મીનાબેન મનહરભાઈ કાછિયા, આખું ફેમિલી આ જ ધંધામાં છે, એમની પાસેથી મેં પૈસા વ્યાજે લીધેલા ટુકડે ટુકડે, થોડા થોડા 5% વ્યાજે। જે પૈસા મેં એમને પરત કરી દીધા, તેમણે મારી પાસેથી એક કોરો ચેક જે તે સમયે લખાવેલો અને એક સ્ટેમ્પ પેપર પર કરાર લખાવેલો, આ એ લોકોએ ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખ્યું, પૈસા પુરાવા થવા છતાંય મને આપ્યા નહીં અને મને ખોટી રીતના ધાકધમકીઓ આપી। જ્યારે હું બરોડા શિફ્ટ થઈ ગયો એ પછી મારા ઘરે આવીને બી મને ધમકાવી ગયા અને ઉપરથી ફોનમાં બી ધમકીઓ આપી, જેની ફરિયાદ મેં ઓલરેડી પાણીગેટ પોલીસ સ્ટેશનમાં 2016માં આપી હતી। જે તે સમયે પોલીસે ફરિયાદ દાખલ કરવાની જગ્યાએ એ ફરિયાદ સગે વગે કરી, સામેવાળાએ રજૂ કરેલા કોરા ચેકને પુરાવાઓ ફરિયાદી આરોપીને પાછા આપી દીધા। આરોપીએ ત્યાં જઈને 138 કરી કોર્ટની અંદર, રાજપીપળા કોર્ટમાં, એટલે હું અહીંયા બરોડાથી ત્યાં ઊંચો નીચો થવું, 8 વર્ષથી ધક્કા ખાઉં છું। એ લોકોએ મારા વકીલને બી ફોડ્યો, મારા વિરુદ્ધ સજાનો હુકમ બી કરાવી દીધો છે, અત્યારે હું અપીલ લડી રહ્યો છું, નહીં નહીં તો ₹2-2.5 લાખ હું ખર્ચી ચૂક્યો છું। ઓલરેડી એ લોકોને 1.5 લાખ રૂપિયા આપી ચૂક્યો છે। જે તે સમયે મેં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ કરી હતી, એમના વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ ને એમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ। આજે માનનીય સીપી સાહેબ શ્રી દ્વારા વડોદરા શહેર ખાતે વ્યાજખોરીને અટકાવવા અને એના જે અવેરનેસ છે કેવી રીતના લોન લેવી એને ધ્યાનમાં રાખીને પોલીસ અને ગ્રામીણ બેંક અને બરોડા બેંકના સહયોગથી એક વિશાળ લોકદરબારનું આયોજન કર્યું હતું, જેની અંદર બેંક તરફથી પણ માર્ગદર્શન આપવામાં આવ્યું અને સીપી સાહેબ તરફથી પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પોલીસ અહીંયા કોઈ પણ જાતની આ રીતની હેરાનગતિ થતી હોય તો એના માટે અમે લોકો તત્પર છીએ અને આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિને ચલાવી લેવાના એમાં નથી, અમે એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીશું। લોન મેળામાં એક અરજદાર અનિલભાઈ જે છે એમણે એક રજૂઆત કરી છે કે રાજપીપળામાં એમની વ્યાજેથી પૈસા લીધા હતા અને એને લગતી જે મેટર છે અને ત્યારબાદ તેઓ અહીંયા વડોદરા શિફ્ટ થયા છે, 15-16ની મેટર છે અને હાલમાં તેઓ વડોદરા ખાતે પાણીગેટ વિસ્તારમાં રહે છે, તો એને લઈને અમને રજૂઆત કરેલી છે। એમની રજૂઆતને અમે લેખિતમાં લઈ લીધી છે અને જે પણ આની અંદર અમે એમને મદદ કરી શકીએ એવી કાયદેસરની કાર્યવાહી પ્રોસિજરને ફોલો કરીને કરવામાં આવશે। વિગતો જાણીને હમસે જુડે રહેને કે લીએ હમારે યુટ્યુબ ચેનલ કો સબસ્ક્રાઇબ કરે ઓર નઈ વિડિયો કી નોટિફિકેશન કે લીએ બેલ આઇકોન કો દબાયે।